स्वर्णिम गुजरात यूथ फाउंडेशन सूरतनी टीम कच्छ बोर्डर पर सैनिकों साथे गिफ्ट आपी दिवाळी मनावशे, जे माटे टीम सूरतथी रवाना थई छे। स्वर्णिम गुजरात यूथ फाउंडेशन सूरतनी 10 सभ्यों आज रोज कच्छनी सिरक्रीक बोर्डर पर पोताना जीवना जोखमे फरज बजावता जवानों साथे दिवाळी मनावा आज रोज रवाना थया छे। आ यात्राने केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोश, माजी मंत्री कुमार कानाणी, धारासभ्ય કાંતિભાઈ બલ્લર, અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયા જેવા મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રામાં સ્વર્ણિમ ટીમના ડોક્ટર મુકેશ પડસાલા, ઘનશ્યામ પાત્રા, નિલેશ વેજપરા, મહેશ શાકરિયા, ગોપાલ પટેલ વગેરે જોડાયા હતા। સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિલ્લાએ જણાવ્યું કે અમારી ટીમના 10 સભ્યો પાકિસ્તાન સાથેની ખૂબ જ જોખમી સિરક્રીક બોર્ડર પર 500 જવાનોને મીઠાઈ, ડેઝર્ટ, ગ્લોવ્સ અને કુલરની ભેટ આપીને દિવાળીની શુભકામનાઓ પાઠવી પોતાના પરિવારથી દૂર રહીને આપની રક્ષા કરતા વીર બીએસએફના જવાનોને સામાજિક હોફ આપવાનો પ્રયાસ કરશે। તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થાની આ બોર્ડર પરથી બીજી દિવાળી છે, તે આપણા રાષ્ટ્રના રિયલ હીરો છે, તેમની માટે આપણે જેટલું પણ કરીએ તેટલું ઓછું છે। અમે સુરતથી અમારી એનજીઓ તરફથી 500 પેકેટ મીઠાઈ, 500 ચશ્મા અને 10 કુલર લઈ અને બીએસએફના જવાનો જે દિવસ રાત આપણી ચોકી કરે છે એ ભારત પાકિસ્તાન કચ્છ બોર્ડર ઉપર અમે એને આપવા માટે આવ્યા છીએ। અમે દર વર્ષે આવીએ છીએ, પણ ગયા વર્ષે કોરોનાના હિસાબે અમને મંજૂરી નહોતી મળી, એને આગલે વર્ષે બે આવ્યા હતા અહીંયા આવી, અને જે અહીંના આઈજી છે શ્રીવાસ્તવ સાહેબ, એણે અમને બહુ જ સારી રીતે કોઓપરેટ કર્યા અને એણે વાત કરી કે તમે જે સુરતવાળા કામ કરો છો એ કદાચ બેમિસાલ છે। એટલે આ રીતના કામ કરી અને જે જવાનો પોતાના મા, દીકરી, બહેન જે છોડી અને પોતે આપણા દેશની રક્ષા કરે છે, અને અમે તો એવું કહીએ છીએ કે એ લોકો જાગે છે ત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ। એટલે આવા જવાનોના હોસલા અપજાવવા માટે અમે દર વર્ષે એવું નક્કી કર્યું કે દર વર્ષે દિવાળીના સમયે અમે એમને મીઠાઈ અને જે અમારાથી અમારી એનજીઓથી બનતી મદદ કરવા માટે આવશું।